તો લાસ્ટ ટાઈમ મેં તમને આનો એક આ પ્લાન એક મોકલેલો હતો, રાઈટ? અને એમાંથી મેં તમને એવું પણ કીધું હતું કે આની સેન્ટર લાઇન લેન્થ મને તમારે ફાઇન્ડ કરીને આપવાની છે. ઓકે, અને ઘણા સ્ટુડન્ટ્સે મને સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરીને પણ આપી હતી. તો ફર્સ્ટ આપણે ચેક કરી લઈશું કે વેધર દે આર રાઇટ ઓર રોંગ. મારે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એક સેન્ટર લાઇન લેન્થ, ટોટલ સેન્ટર લાઇન લેન્થ, અને સેકન્ડ જોઈએ છે મારે નંબર ઓફ ટી જંકશન. આફ્ટર દેટ ક્વોન્ટિટી કેવી રીતના ફાઇન્ડ કરવાની એ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, તો સેન્ટર લાઇન લેન્થ એટલે શું? તો કે જે વોલ છે એ વોલની થિકનેસ હોય, એ થિકનેસના સેન્ટરમાં એક લાઇન ડ્રો કરી દઉં, દેટ ઇઝ ધ સેન્ટર લાઇન. તો એના માટે સપોઝ આ જે વોલ છે આના માટે એક આખી લાઇન અહીંયાથી આમ સુધી આવવાની છે, તો હું એવી જ એક લાઇન ડ્રો કરું છું. તો એક લેન્થ લાઇન વોલ, એક વોલ માટેની સેન્ટર લાઇન મેં ડ્રો કરી. આવી જ લાઇન અહીંયા પણ આમ બાજુ આવી જશે, તો હું એ પણ ડ્રો કરી લઈશ. એટલે અહીંયાથી આ લાઇન આમ પણ ડ્રો કરી લઈશું. ઓકે, હવે તો સર, હવે બીજી વસ્તુ મારે જે જોઈએ છે તે એક લાઇન અહીંયાથી આમાં આવશે અને એક લાઇન અહીંયાથી આમાં આવશે અને એવી જ એક વચ્ચે પણ લાઇન આવી જશે. તો અહીંયાથી હું આમ બાજુ લાઇન ડ્રો કરીશ, અહીંયાથી આમ બાજુ પણ ડ્રો કરી લઈશું અને એવી જ એક વચ્ચે પણ લાઇન ડ્રો કરવાની છે, તો એ પણ મેં ડ્રો કરી દીધી. હવે બીજું મારે જોઈએ છે તો કે એક આ રૂમ વન છે એના માટે, એટલે અહીંયાથી આમ લાઇન, અહીંયાથી આમ લાઇન આવશે અને અહીંયાથી આમ લાઇન આવશે, તો એ ત્રણ લાઇન ડ્રો કરી દઈશું. એટલે એ લાઇન અહીંયાથી કશે આમ જશે, બીજી લાઇન અહીંયાથી કંઈક આમ જશે અને એક લાઇન અહીંયાથી આમ ઊભી આવી જશે. ડન. તો આખો સેન્ટર લાઇન પ્લાન મારી પાસે રેડી થઈ ગયો. અહીંયા મારે બોટમમાં લખવું તો લખાય સેન્ટર લાઇન પ્લાન ફોર ધ ગિવન પ્લાન, રાઈટ? આ પ્લાન છે. હવે સમજો તો કે આ સેન્ટર લાઇન લેન્થ એટલે શું? તો અહીંયા 0.3 મીટર આ વોલની થિકનેસ, જો બધે લખેલી છે 0.3 0.3, હજુ ના દેખાતું હોય તો ઝૂમ કરીએ, 0.3 મીટર છે. અચ્છા, અને અહીંયા એકદમ ક્લિયર દેખાશે તમને, જો એટલે 0.3 મીટર છે, આવી રહ્યા 0.3. સેમ વે અહીંયા પણ 0.3 છે, અહીંયા પણ 0.3, બધી જગ્યાએ તમને 0.3 મીટર દેખાય છે. વોલની થિકનેસ છે 0.3 મીટર, રાઈટ? તો અહીંયા હું લખીશ, એટલે 0.3 તો છે જ. હવે સાથે સાથે મારે જોઈશે શું? તો કે સેન્ટર લાઇન પ્લાન મારે બનાવવાનો છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો રૂમના ડાયમેન્શન જોઈશે, રાઈટ? તો રૂમ ટુ એમાં આ હોરિઝોન્ટલ ડાયમેન્શન એટલે ઇન ટુ ઇન ડાયમેન્શન અહીંયા કેટલો દેખાય છે? આ 5 મીટર. આમ બાજુ 0.3 છે, આમ બાજુ 0.3 છે, તો વોલના સેન્ટરથી લઈને આ વોલનું સેન્ટર એટલે આ 0.3 છે, તો 0.15 આમ બાજુ, 0.15 આમ બાજુ, અને આ 5 તો છે જ છે, એટલે 5 + 0.3 + 0.15 + 0.15, એટલે હું અહીંયા લખી શકું 0.15 + 5 + 0.15, એટલે મારો આન્સર જે આઈનો બોલાઈ જશે એ થઈ જશે 5.3 મીટર. તો આ બધી જ વોલ માટે સેમ થઈ જશે, એ પ્લાનમાં પણ તમે જોઈ શકો છો. આ 5 મીટર છે એટલે આ પણ 5 મીટર, અને અહીંયા પણ આ પણ સેમ, રાઈટ? સેમ વે આ જે બીજી રૂમ વન છે એના માટે હોરિઝોન્ટલ ડાયમેન્શન એટલે ઇન ટુ ઇન ડાયમેન્શન છે 4 મીટર, તો એના માટે સેન્ટર લાઇન લેન્થ થઈને ઊભી રહી જશે 4.3 મીટર. હવે વાત કરું વર્ટિકલ વોલ, તો વર્ટિકલ લાઇન જે છે તો રૂમ ટુ જોજો, રૂમ ટુ માટે ઇન ટુ ઇન ડાયમેન્શન છે 6 મીટર, એટલે એની સેન્ટર લાઇન થશે 6.3, અને અહીંયા પણ 6 મીટર છે એટલે એ પણ 6.3, એટલે આ થઈ જશે 6.3 અને 6.3 મીટર. સેમ વે જે રૂમ વન છે એના માટે વર્ટિકલ ડાયમેન્શન અહીંયા કશેક લખ્યું છે 5.5 મીટર, તો 5.5 + 0.15 આમ બાજુ + 0.15 આ સાઈડે,
तो 5.5 प्लस 0.3 એટલે 5.8 મીટર રાઈટ તો આ મે ડાયમેન્શન્સ બધા લખી નાખ્યા છે અને અહીંયા ફાઇન્ડ કરીશ ટોટલ સેન્ટર લાઈન લેન્થ તો ટોટલ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટુ તો હું ફર્સ્ટ ઓફ ઓલ હોરિઝોન્ટલ વોલ લઉં છું તો 4.3 ની આ એક વોલ અને આ એક બીજી વોલ આવશે એટલે 4.3 ઇન્ટુ 2 પ્લસ 5.3 ની આ એક વોલ આ બીજી વોલ અને આ ત્રીજી વોલ તો 5.3 ઇન્ટુ 3 તો ચેક કરો હોરિઝોન્ટલ વોલ બધી પતી ગઈ છે 1 2 3 4 5 તો અહીંયા જુઓ 2 અને 3 5 પતી ગઈ છે હવે બાકી જે રહી છે તે વર્ટિકલ વોલ તો વર્ટિકલ વોલ માટે 6.3 ની આ એક વોલ આ બીજી વોલ આ ત્રીજી વોલ અને આ ચોથી વોલ તો 6.3 ઇન્ટુ 4 પ્લસ આ 5.8 ની એક વોલ છે તો એ લઈ લઈશું 5.8 મીટર તો વર્ટિકલ જોઈશું 1 2 3 4 5 તો એ 4 અને આ એક 5 એટલે બધી જ વોલ આવી ગઈ તો હવે બધી વોલનો જે છે ટોટલ કેટલો આવશે તે તો 4.3 ઇન્ટુ 2 પ્લસ 5.3 ઇન્ટુ 3 પ્લસ 6.3 ઇન્ટુ 4 પ્લસ 5.8 55.5 મીટર દેટ ઇઝ ધ ટોટલ સેન્ટર લાઈન લેન્થ 55.5 મીટર હવે નંબર ઓફ ટી જંકશન્સ કેટલા થશે તો કે નંબર ઓફ ટી જંકશન ઇઝ ઇક્વલ ટુ તો ટી જંકશન કેટલા થાય છે તો ટી શેપ જ્યાં પડતો હોય ત્યાં ટી જંકશન આવશે એટલે અહીંયા આગળ એક ટી જંકશન થશે બીજું ટી જંકશન અહીંયા પણ થશે ત્રીજું ટી જંકશન અહીંયા થશે ચોથું ટી જંકશન અહીંયાથી આમ થશે બાકી તો કોઈ છે જ નહીં તો નંબર ઓફ ટી જંકશન થઈ જશે 4 તો ટોટલ સેન્ટર લાઈન લેન્થ 55.5 અને નંબર ઓફ ટી જંકશન થશે 4 નેક્સ્ટ છે આટલો આન્સર આવ્યો તો તમારો કોઈનો નીલ કેટલો હતો આન્સર હા સર બરાબર છે સેમ જ સેમ આન્સર છે તારો હા હા ચેક કરી લઉં છું 55.5 બરાબર છે ઓકે માનવ હા સર બરાબર છે શ્યોર છે અને દ્રષ્ટિ ત્યાં કરેલું હતું કે ત્યાં કર્યું જ નહોતું દરેક વખતે અલગ અલગ હોય જેમ જેમ વિડ્થ ચેન્જ થાય એમ નેટ સેન્ટર લાઈન લેન્થ ચેન્જ થાય મેઝરમેન્ટ શીટ નું ફોર્મેટ બનાવી દઈશ તો મેઝરમેન્ટ શીટ નું ફોર્મેટ સિરિયલ નંબર સિરિયલ નંબર આઇટમ સેકન્ડ છે આઇટમ ડિસ્ક્રિપ્શન નંબર લેન્થ વિડ્થ ડેપ્થ ક્વોન્ટિટી એન્ડ ટોટલ ક્વોન્ટિટી ઓકે આ મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ છે એટલે એને યાદ રાખતા શીખજો મેઝરમેન્ટ શીટને કેવી રીતના બનાવવાની હોય
simple serial number, item description, after that number, LBD, length, width, depth, quantity અને total quantity. ઘણી વખત total quantity નું કોલમ અલગથી ના પણ હોય, એટલે એવું જરૂરી નથી કે હોવું જ જોઈએ, એ ના પણ હોય તો ખાલી quantity સુધી બી હોઈ શકે છે. राइट तो सीरियल मेजरमेंट शीट नो फॉर्मेट થઈ ગયું છે. હવે ફર્સ્ટ સિરિયલ નંબર હું અહીંયા લઈશ. તો ફર્સ્ટ સિરિયલ નંબર અહીંયા લખ્યું છે, જો શું લખ્યું છે, પાયા માટે માટીના ખોદાણ કામનો રાશિ એટલે બ્રિક સોરી એક્સ્કેવેશન ફોર ફાઉન્ડેશન, ક્વોન્ટિટી ઓફ એક્સ્કેવેશન ફોર ફાઉન્ડેશન. તો હવે સમજજો, આઈટમ ડિસ્ક્રિપ્શનમાં મારે બ્રીફ ડિસ્ક્રિપ્શન લખવાનું હોય. બ્રીફ ડિસ્ક્રિપ્શન કેવી રીતના લખાય? સિરિયલ નંબર 1 તો લખીશું કેવી રીતના, સમજો ધ્યાનથી. એક્સ્કેવેશન ફોર ફાઉન્ડેશન અપ ટુ 1.5 મીટર ડેપ્થ in ordinary soil with ramming leveling etc all completed. આનો મતલબ શું છે સમજજો, કે એક્સ્કેવેશન ફોર ફાઉન્ડેશન, ફાઉન્ડેશન માટે મારે એક્સ્કેવેટ તો કરવું પડશે, માટીનું ખોદાણ કામ તો કરવું જ પડશે. તો ફાઉન્ડેશન માટે માટીનું ખોદાણ કામ કરવાનું છે, પણ કેટલી ડેપ્થ સુધી? તો કે 1.5 મીટરની ડેપ્થ સુધી જ. સર આનાથી વધારે હોય તો સિરિયલ નંબર 2 કરીને લેવાનું, આનાથી વધારે હોય તો. રીઝન, જેમ જેમ ડેપ્થ વધશે એમ એમ એના રેટ ચેન્જ થશે. એટલે 1.5 મીટરની ડેપ્થ સુધી એક ક્વોન્ટિટી આવે, 1.5 થી 3 મીટર સુધી બીજી ક્વોન્ટિટી આવે, એવું 3 મીટરથી આગળ 4.5 જેવો તો બીજી ક્વોન્ટિટી. તો જેમ જેમ ડેપ્થ ચેન્જ થાય એમ એમ એના રેટ ચેન્જ થાય, એટલે એની ક્વોન્ટિટી મારે અલગ સિરિયલ નંબર લખીને લખવી પડે. ઇન ઓર્ડિનરી સોઇલ વિથ રેમિંગ, રેમિંગ એટલે શું? તો કે તમે સોઇલ એક્સ્કેવેટ કરી દીધી, માટી ખોદી કાઢી, ખોદીને એને બહાર કાઢી નાખી. હવે 1.5 મીટર ડેપ સુધી ખોદાઈ ગયું, પણ જે એક્સ્કેવેટ કરતા હતા એના લીધે નીચેની સોઇલ જે હતું લેયર એ તો ઢીલું પડી ગયું હતું. તો ત્યાં આગળ કૂવો મારતા હોઈએ છીએ, રેમિંગ કરીએ, કોમ્પેક્ટ કરીએ છીએ અને તે લેવલિંગ એટલે એક એક જગ્યાએ 1.5 ને બીજી જગ્યાએ 1 મીટર ખોદ્યું, એવું ના ચાલે. 1.5 છે તો એ બધે 1.5 મીટર ડેપ સુધી તમે એક્સ્કેવેટ કર્યું. કોઈક કે મેં 1.2 મીટર ડેપ સુધી કટિંગ કરવાનું છે તો 1.2 બધી જ જગ્યાએ 1.2 સુધી એટલે લેવલિંગ એક્સેટ્રા ઓલ કમ્પ્લીટેડ, બધું જ કમ્પ્લીટ કરવાનું તમારે છે. રાઈટ, તો આના માટે હવે મારે નેટ સેન્ટર લાઈન લેન્થ ફાઇન્ડ કરવાની. સમજો ધ્યાનથી, નેટ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા ખબર છે બધાને, ટોટલ સેન્ટર લાઈન લેન્થ માઇનસ 1/2 ઇન્ટુ નંબર ઓફ T junction into width. તો નેટ સેન્ટર લાઈન લેન્થ, હવે ટોટલ સેન્ટર લાઈન લેન્થ હમણાં જ આપણે જોયું 55.5 હતું જ, માઇનસ નંબર ઓફ T junction 4 હતા ઇન્ટુ width. તો જો એક્સ્કેવેશન કરવાનું છે એ width કેટલી છે, તો અહીંયા આગળ આવી રહ્યું સેક્શન, એ width કેટલી છે જુઓ અહીંયા, 100 સેન્ટીમીટર. રાઈટ, આ 100 સેન્ટીમીટર ભલે અહીંયા સુધીનો એરો છે, એકચ્યુઅલી એરો અહીંયા બહાર સુધીનો આવશે. એટલે 100 સેન્ટીમીટર આટલી વિડ્થ મારે બીબીસીસીની છે સર. તો જેટલી બીબીસીસીની વિડ્થ છે એટલી જ વિડ્થ મારે એક્સ્કેવેશન કરવાનું આવશે. એટલે એ 100 સેન્ટીમીટર એટલે વિડ્થ કેટલી થઈ જશે, 1 મીટર જેટલી, એટલે અહીંયા 1. રાઈટ, તો આ કેટલું આવશે, 55.5 બે દૂન 4 માઇનસ 2, 55.5 માઇનસ 2 53.5. કોઈને ડાઉટ હોય તો મને અહીંયા પૂછી શકે, 53.5. નીલ ક્લિયર થાય છે? યસ સર. ઓકે, તો 53.5 મીટર ધેટ ઇઝ ધ લેન્થ થશે. તો હું નંબરમાં લખીશ 1, લેન્થ
53.5 width 1 મીટર હમણાં તો જોયું સર 1 મીટર ની width depth કેટલી છે તો depth માટે અહીંયા જો ગ્રાઉન્ડ લેવલ છે આ ગ્રાઉન્ડ લેવલ છે તો ગ્રાઉન્ડ લેવલ થી હું નીચે જતો જઈશ તો depth કેટલી થાય છે તે ગણવાની છે મારે તો 30 + 30 + 30 + 30 + 30 1 2 3 4 5 5 તરી 15 1.5 મીટર depth થઈ ગઈ તો 1.5 મીટર અને આ બધાનું મલ્ટીપ્લિકેશન કરીશું तो 53.5 इनटू 1 इनटू 1.5 80.25 आ क्वांटिटी थई 80.25 mq अबे मारे અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે કશું ના ખબર પડી હોય તો પણ પૂછી હેલો સર હા બોલો અસર 1.5 મીટર ની ડેપ્થ આપણે કરવાનું સર તો આપેલું હોય છે આઈ રહ્યો જો અહીંયા આ મારો એરો છે ને તે જો આ આ લાઈન છે ને આ લાઈન આ લાઈન થી લઈ અને આ લાઈન સુધી અહીંયા મે એરો કર્યો છે અને એની 30 સેન્ટીમીટર અહીંયા લખ્યું છે એવી રીતે આ 30 તે અહીંયા થી લઈને અહીંયા સુધી પછી આ 30 તે આમ બાજુનો આ 30 તે અહીંનું છે અને આ 30 છે તે અહીંનું છે આટલું તો અહીંયા થી લઈ અને આટલી ટોટલ ડેપ્થ કેટલી થશે તો કે 1 2 3 4 5 5 વાર 30 છે તો 5 * 30 કરું તો કેટલું થઈ જશે પ્લાન માં ટોટલ સમજો બધા ધ્યાનથી સપોઝ અહીંયા 1.8 મીટર સુધીનો આપ્યો હોય તો મારે શું કરવું પડે 1.5 મીટર તો અહીંયા લખવું જ પડે પછી સિરિયલ નંબર 2 ફરી આવું ને આવું જ પણ હવે 1.8 માંથી 1.5 મીટર મેં એક્સકેવેટ કરી નાખ્યું તો બાકીનું કેટલું રહ્યું છે તો કે 0.3 મીટર તે અહીંયા ડેપ્થમાં લખી અને બીજી ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડે કેમ કે 1.5 મીટર થી નીચે જતા રહ્યા એટલે એને આપણે સિરિયલ નંબર અલગ જાય ક્લિયર થયું હવે એટલે સર 1.5 તો લેવાનું જ પહેલા આટલું તો હોય હા પણ કદાચ તમને અહીંયા 1.2 સુધી જ આપ્યું હોય તો પછી તારે ડેપ્થમાં અહીંયા 1.2 લખવાનું ક્લિયર હા સર કોઈને ડાઉટ હોય તો પૂછજો ડન તો હવે હું જોઈશ કે મારે સેકન્ડ જે છે સર અહીંયા સ્ટેપ્સ છે જો અહીંયા પગથિયા છે આ પગથિયાની નીચે એક્સકેવેશન કરેલું છે અહીંયા તો કશે દેખાતું નથી હા સર અહીંયા કશું છે આ પગથિયાની નીચે જો આ ગ્રાઉન્ડ લેવલ છે આ ગ્રાઉન્ડ લેવલ છે અને 30 સેન્ટીમીટર થીક BBCC 1:5:10 10 સેન્ટીમીટર પ્રોજેક્શન ઓન ઓલ સાઈડ બધી સાઈડે 10 સેન્ટીમીટરનું પ્રોજેક્શન કહી દીધું છે એટલે 0.1 નું પ્રોજેક્શન હવે આ 1 2 3 હવે આના માટે મારે એક્સકેવેશન ગણવાનું છે તે કેવી રીતના જનરલી લોકો આને અવોઇડ કરતા હોય એવું પ્રોજેક્શન ગણે નહીં સમજજો આવ્યો જો આનો આન્સર છે કે નંબર 1 પાયા માટે માટીના ખોદાણ કામની ક્વોન્ટિટી તો એ લોકોએ 4 લાઈન કરી અને એમાં આન્સર આવ્યો એમનો જો કેટલો દેખાય છે નીલ આન્સર જો તો 80.25 મીટર ક્યુબ રાઈટ તો આપણો આન્સર તો આવી જ ગયો છે 80.25 એમક્યુ એક જ લાઈનમાં આવી ગયો છે ક્લિયર થાય છે હવે આ વસ્તુ હા સર ઓકે પણ હવે જે બીજી વસ્તુ ત્યાં બતાડી છે કે એક્સકેવેશન બિલો સ્ટેપ્સ પગથિયાની નીચે જે એક્સકેવેશન કરેલું છે આવું કેવી રીતના કરવાનું હોય સર એ સમજાવો તો આ વસ્તુ માટે સમજવું હોય તો જો ટ્રેડ કેટલાના છે 30 સેન્ટીમીટરના છે રાઈટ એટલે એની ફિગર એક અલગથી ડ્રો કરવી પડશે એ ફિગર માટે મારે થોડીક જગ્યા જોઈશે એટલે આ પોર્શનનો પહેલો એક ફોટો પાડી લઈશું પછી હું આને થોડુંક રિમૂવ કરીશ અને અંદર જ પાછું બીજું ડ્રો કરીશ
ओके तो जे बीजी वस्तु हती एक्सकेवेशन बिलो स्टेप्स तो एना माटे हवे ध्यान थी जोईशुं केवी रीतना छे तो अहींया आ वॉल तो हती ज ने आ 30 सेंटीमीटर नी आ वॉल छे समझो 30 सेंटीमीटर छे एटले 0.3 मीटर तो थयो आ 0.3 मीटर पछी पहेलुं अहींया ट्रेड छे एटले ज्यां पग मूकीए ते बीजुं आ छे अने त्रीजुं आ छे बधा ट्रेड नी साइज जो 30 सेंटीमीटर छे एटले हुं अहींया लखुं छुं 30 सेंटीमीटर અહીંયા 15 સેન્ટીમીટર નું રાઇઝર ફરી 30 સેન્ટીમીટર ફરી 15 સેન્ટીમીટર નું રાઇઝર ફરી 30 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર નું રાઇઝર અને અહીંયા આની નીચે મારે એક્સકેવેશન કરવાનું છે જે બીબીસીસી છે અને આ જે પ્રોજેક્શન છે એ 10 સેન્ટીમીટર નો છે એવું આપણને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે રાઈટ અહીંયાથી આટલું પ્રોજેક્શન છે 10 સેન્ટીમીટર નો છે અને આ કહેવાનું છે ओके तो समझो आना सेंटर थी 30 सेंटीमीटर એટલે આ વોલ ના સેન્ટર થી 0.5 આમ બાજુ અને 0.5 આમ બાજુ આટલું તો મે એક્સકેવેટ કરી દીધું છે 1 મીટર જો અહીં વિડ્થ 1 મીટર હતી 1 મીટર એટલે 0.5 સેન્ટર થી આમ બાજુ અને 0.5 સેન્ટર થી આમ બાજુ એ તો મે કરી દીધું છે ઓલરેડી રાઈટ આ છે 30 સેન્ટીમીટર એટલે આ પણ 0.3 0.3 0.3 અને આ 0.1 તો ટોટલ વિડ્થ કેટલી થાય છે અહીંયાથી આટલી તો કે 0.3 3 3 6 7 8 9 ને 1 10 એટલે 1 મીટર અને એ 1 માંથી અહીંયાથી આટલું આ કેટલું માઈનસ કરવાનું તો આટલો પોર્શન તો 0.15 છે જ મારી પાસે માનો ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું બધું हाँ सर हाँ तो टोटल आ 0.5 માંથી 0.15 માઈનસ કરી દઉં એટલે કેટલું થઈ જશે 0.5 માઈનસ 0.15 એટલે 0.35 માઈનસ થઈ જશે આટલું કેટલું થશે 0.35 તો આટલું ડાયમેન્શન કેટલું રહ્યું તો કે 1 માઈનસ 0.35 1 માઈનસ 0.35 એટલે 0.65 જેટલું રહ્યું 0.65 મીટર આટલું રહે છે નીલ ખબર પડી શું કર્યું ના સર ખબર ના પડી જો તમે ધ્યાનથી આ 30 સેન્ટીમીટર ની વોલ તો હતી જો એ વોલ ક્યાં છે તો કે આવી રહી આ વોલ છે અહીંયા મે આના માટે તો એક્સકેવેશન કરી જ નાખ્યું એટલે આ વોલ ની સેન્ટર થી 0.50 આમ બાજુ અને આ સેન્ટર થી 0.50 આમ બાજુ તો જ ટોટલ 1 મીટર થશે નીલ હા સર રાઈટ એટલે મે આ વોલ નું જે લાઈન હતી અહીંથી 0.50 આમ બાજુ અને 0.50 આમ બાજુ એટલું તો મે કોદેરું જ હતું ઓલરેડી બરાબર હવે મારે શું કરવાનું છે તો કે આ વોલ જે છે વોલ થી 0.3 0.3 થી 0.3 આવા ત્રણ ટ્રેડ છે અને પછી પ્રોજેક્શન 0.1 નો કીધો છે એટલે ટોટલ આ વોલ થી 1 મીટર જેટલું આમ બાજુ બીબીસીસી છે બરાબર પણ મે જે કોદેરું હતું 0.50 એ અહીંયા ક્યાં સુધી જાય છે તો કે આ વોલ નું સેન્ટર થી 0.50 હતું તો વોલ 0.3 ની કરું તો 0.15 તો માઈનસ થઈ જશે એટલે બાકી કેટલું બચ્યું 0.35 તો 1 માંથી 0.35 માઈનસ કરું તો 0.65 જેટલું મારે એક્સકેવેટ કરવું પડશે ખબર પડે છે હવે હા સર અને દ્રષ્ટિ હા સર ઓકે ચા તો નંબર હવે એક્સકેવેશન બિલો સ્ટેપ્સ એટલે નંબર તો 1 જ લેન્થ કેટલી વિડ્થ તો ખબર પડી ગઈ સર કે 0.65 તમે કરી નાખી લેન્થ કેટલી તો લેન્થ માટે આપણે ફરીથી અહીંયા જોઈશું લેન્થ માટે મને આ ડી ડાયમેન્શન આપેલું છે ડોર ડોર ડી જેટલો તો ડોર ડી કેટલો છે એ જોવાનું ડોર ડી છે 1.2 મીટર અહીંયા તો 1.2 મીટરની આટલી લેન્થ પણ પ્રોજેક્શન 0.1 0.1 બધી બાજુએ છે અને આવું આપણને એ લોકોએ કીધેલું છે સમજજો આવી રહ્યું જો અહીંયા લખ્યું છે કે 10 સેન્ટીમીટર પ્રોજેક્શન ઓન ઓલ સાઈડ એટલે બધી સાઈડે 10 સેન્ટીમીટર પ્રોજેક્શન એટલે ડોરની જે સાઈઝ હતી ડી પ્લસ 0.1 આમ બાજુ પ્લસ 0.1 આમ બાજુ એટલે ડોરની જે સાઈઝ હતી તે ડોરની સાઈઝ છે 1.2 પ્લસ 0.1 પ્લસ 0.1 તો લેન્થ કેટલી થઈને ઊભી રહી ગઈ 1.2 પ્લસ 0.1 પ્લસ 0.1 એટલે 1.4 મીટર તો આ લેન્થ થઈ ગઈ ડેપ્થ કેટલી છે
એ તો પોઈન્ટ 1 નું જ મારે કરવાનું છે ને એક્સ્કેવેશન આઈ રહ્યું જુઓ ડેપ્થ 0.1 10 સેન્ટીમીટર સોરી 30 સેન્ટીમીટર થી એટલે 0.3 મારી મિસ્ટેક છે જુઓ ફરીથી અહીંયા હું લખ્યું છે 30 સેન્ટીમીટર થીક બીબીસીસી એટલે આની થિકનેસ કેટલી છે 30 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર છે એટલે 0.3 અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો ઓકે આન્સર કઈક આવે છે 0.273 એમક્યુબ ફરીથી એકવાર કહીશ એ લોકોએ આ વસ્તુ કેલ્ક્યુલેટ જ નથી કરી પણ એક્ચ્યુઅલ કેલ્ક્યુલેટ કરવી જોઈએ રીઝન કેમ કેલ્ક્યુલેટ કરવી જોઈએ મને અહીંયા સેક્શનમાં આ વસ્તુ બતાડી છે ક્લિયર કટ છે અહીંયા કે ગ્રાઉન્ડની નીચે બીબીસીસીનું ફાઉન્ડેશન છે સ્ટેપ્સ માટે બરાબર જો મને આ વસ્તુ અહીંયા ના બતાડી હોત અથવા અહીંયા તો નથી જ બતાડ્યું કશે પણ મને અહીંયા પણ ના બતાડ્યું હોત તો કશું કરત નહીં એઝ ઇટ ઇઝ જવા દો એક્ચ્યુઅલ હોય મને બી ખબર છે પણ ડ્રોઈંગમાં નથી તો હું ના કરું પણ અત્યારે ડ્રોઈંગમાં છે અને ડ્રોઈંગમાં છે તો મારે બતાડવું પડે અને એટલા માટે આપણે આ કર્યું છે રાઈટ આ બંનેનું ટોટલ કરીશું તો ટોટલ થશે કઈ 80.52 એમક્યુ અને એ ટોટલ લખાશે ક્યાં તો કે આ સિરિયલ નંબર 1 નું જે છેલ્લું છે સેન્ટેન્સ જે આવશે એની નીચે 80.52 એમક્યુબ કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં જ પૂછો કોઈ ડાઉટ હોય તો પણ પૂછો હેલો સર બોલો સર આ 1.2 પ્લસ 0.1 પ્લસ 0.1 કરીને કઈ રીતે ખબર ના પડી લેન્થ વાળો એ જાદુ છે એના માટે તારે શું કરવું પડશે 14 વર્ષ સુધી વનમાં જવાનું એક પગે ઊભા રહેવાનું તપસ્યા કરવાનું છે જો આ ડોર છે ને આ પગથિયાની લેન્થ કેટલી છે આટલી છે એ લેન્થ કેટલી છે તો કે આ ડી લખ્યું છે એટલી છે નીલ હા સર તો ડી અને 0.1 પ્રોજેક્શન તો મને અહીંયા એ લોકોએ કીધેલું છે જો અહીંયા કીધું છે 10 સેન્ટીમીટર પ્રોજેક્શન ઓન ઓલ સાઈડ ઓલ સાઈડ એટલે બધી સાઈડે આવવાનું ત્રણે ત્રણ સાઈડે ચોથી સાઈડ તો દીવાલ આવી ગઈ છે બરાબર એટલે 0.1 એટલે ડી જે હતું આ ડી પ્લસ 0.1 આમ બાજુ પ્લસ 0.1 આમ બાજુ તો ડી પ્લસ 0.1 પ્લસ 0.1 તો ડી કેટલો છે અહીંયા જો 1.2 મીટર છે લેન્થ આ ડી ની પડી ખબર તો એ 1.2 પ્લસ 0.1 પ્લસ 0.1 બોલો ક્લિયર થયું હવે નીલ હા સર ઓકે ચાલો ડન કોઈને ડાઉટ હોય તો પૂછો ક્વેશ્ચન 1 માં લે ફર્સ્ટ આઈટમ માં કોઈને ડાઉટ હોય તો ઓકે હવે સેકન્ડ લઈશું બીબીસીસી તો સિરિયલ નંબર 2 હવે બીબીસીસી ના રેશિયો જોઈ લેવાનો અહીંયા બીબીસીસી 1:5:10 અહીંયા પણ 1:5:10 તો અહીંયા લખીશ પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ સમજજો શું લખ્યું પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ એટલે પ્રોવાઇડ પણ કરવાનું સિમેન્ટ કચ્ચી રેતી બધું સાઇટ ઉપર પ્રોવાઇડ કરવાનું અને લેઇંગ એટલે પાથરવાનું કેવી રીતના પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ બીબીસીસી 1:5:10 બ્રિક બેટ સિમેન્ટ કોન્ક્રીટ ઈંટોના રોડા સિમેન્ટ અને રેતી અને ઝીણા પથ્થર એને 1:5:10 ના પ્રમાણમાં પ્રોવાઇડ કરીને પાથરવાનું છે મારે બરાબર કેવી રીતના વિથ પ્રોપર કોમ્પેક્ટિંગ
એકલું પાથરી નહીં દેવાનું, અને કોમ્પેક્ટ પણ કરવાનું છે, લેવલિંગ, ક્યોરિંગ, પાણી પણ રેડવાનું, એક્સેટ્રા, ઓલ કમ્પ્લીટેડ, બધું જ કમ્પ્લીટ કરવાનું છે, રાઈટ? તો આના માટે મારે ફર્સ્ટ નેટ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવી પડશે. નેટ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેન્ટર લાઇન લેન્થ તો હતી જ, માઇનસ 1/2 ઇન્ટુ નંબર ઓફ ટી જંકશન 4. આ 1/2 છે, નંબર ઓફ ટી જંકશન તો 4 છે. હવે જો બીબીસીસી ની વિડ્થ કેટલી છે, તો કે સર 100 સેન્ટીમીટર, એટલે એ તો 1 મીટર જ થવાનું છે, એટલે ફરીથી હું અહીંયા લખીશ 1. તો આનો આન્સર તો ખબર જ છે મારી પાસે કેટલો છે, 53.5 મીટર. તો હું અહીંયા લખી દઈશ નંબરમાં 1, લેન્થ 53.5, વિડ્થ કેટલી, તો કે 1 મીટરની વિડ્થ છે. ડેપ્થ કેટલી છે, તો ડેપ્થ માટે અહીંયાથી આટલું, તો આટલું કેટલું છે ડેપ્થ, તો કે 30 સેન્ટીમીટર, એટલે 0.3, દેટ ઇઝ ધ ડેપ્થ 0.3. આ બધાને મલ્ટિપ્લિકેશન કરીશું તો મને આન્સર મળે છે 16.05 m³, 16.05 m³, રાઈટ? હવે નેક્સ્ટ છે, તો કે બીબીસીસી બિલો ધ સ્ટેપ્સ અહીંયા છે ને, આ પણ બીબીસીસી છે, સેમ 1:5:10, અહીંયા પણ આપણે 1:5:10 છે, રાઈટ? તો બિલો સ્ટેપ્સ, પગથિયાની નીચે, નંબરમાં 1, લેન્થ કેટલી લેન્થ, તો એક્સ્કેવેશન વખતે જેટલી લેન્થ હતી એટલી જ લેન્થ, એટલે ડી પ્લસ 0.1 + 0.1, એટલે ડી હતો 1.2 + 0.1 + 0.1, એટલે 1.4 મીટર આ લેન્થ. વિડ્થ એની થઈ જશે, હવે જો ટોટલ વિડ્થ લેવાની, પેલું એક્સ્કેવેશન વખતે લીધેલું એવું નથી કરવાનું, અહીંયાથી આટલી વિડ્થ ટોટલ, અહીંયાથી લઈને આટલી વિડ્થ ટોટલ, એમાં બધા મારે બીબીસીસી કરવાનું જ છે, કેમ કે જે ફાઉન્ડેશન છે એનું બીસીસી તો બીબીસીસી તો નીચે આવશે, એ થઈ ગયું, માટી ભરી ગઈ, અને પછી આનું બીબીસીસી કરવાનું આવ્યું છે, રાઈટ? તો આ કેટલું આવી જશે, તો કે 0.3 + 0.3 + 0.3 + 0.1, એટલે 3 ને 3 6 3 9 ને 1 10 1 મીટર થઈ જશે આ એની વિડ્થ. ડેપ્થ કેટલી, તો કે 0.3, એ તો અહીંયા લખેલું છે ને, 30 સેન્ટીમીટર થીક બીબીસીસી, રાઈટ? એટલે 0.3 થઈ જશે. હું બધાને મલ્ટીપ્લાય કરીશ તો મને કોઈક આન્સર મળે છે 0.42 m³, 0.42 + 16.05, એટલે 16.47. આ ટોટલ ક્વોન્ટિટી મળી 16.47 m³, રાઈટ? હવે સપોઝ જો અહીંયા આન્સર હોય તો આપણે જોઈ લઈએ છે, આવી રહ્યું 16.05, આ લોકોનો આન્સર આવે 16.05, એ આન્સર તો આપણો અહીંયા જ આવી ગયો છે, એ લોકોએ પગથિયાની નીચેની કોઈ ગણતરી નથી કરી, એટલા માટે એમનો આન્સર આટલો છે. આપણે એ કેલ્ક્યુલેશન પણ કર્યું છે, એટલે અહીંયા આન્સર આવે. સેકન્ડ આઈટમમાં કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય, તો મને પૂછી શકે છે. સેકન્ડ આઈટમ ક્લિયર છે, તો હું આગળ જઈશ, અને આગળ જઈશ સિરિયલ નંબર 3 પણ. તો સિરિયલ નંબર 3 લઈશું, બ્રિક મેસનરી ઇન ફાઉન્ડેશન અપ ટુ પ્લિન્થ લેવલ, રાઈટ? તો બ્રિક મેસનરી ઇન ફાઉન્ડેશન અપ ટુ પ્લિન્થ લેવલ જઈશું, એટલે અહીંયાથી હું તો સિરિયલ નંબર 3 લખીશું કેવી રીતના આઈટમ ડિસ્ક્રિપ્શનમાં, પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ
Second class Greek masonry, providing and laying. Second class Greek masonry in cement mortar 1:6 for foundation with proper leveling in horizontal and vertical etc. all completed. Right, providing and laying. Provide पन करवानी साइट ऊपर अने पाथरवानी पन लेंगे ले पाथरवानी एक लेयर ऊपर बीजो लेयर ऊपर त्रियो लेयर हो. सेकंड क्लास ब्रिक मैसन इन सीमेंट मोर्टार 1:6 ना फॉर्म में सीमेंट मोर्टार लेवानो अने एमा एने ब्रिक मैसनरी बनावानी फॉर फाउंडेशन विथ प्रॉपर लेवलिंग इन होरिजोंटल एंड वर्टिकल. એટલે તમને ખ્યાલ હોય તો આપણે પ્લમ્બઅપ કરીએ છીએ અને પેલું આમ દોરો બાંધીએ દોરી બાંધીએ છીએ અને એક લાઇનમાં મૂકીએ છીએ એક્સેટ્રા ઓલ કમ્પ્લીટેડ હોરિઝોન્ટલ એન્ડ લેવલ પ્રોપર લેવલિંગ ઇન હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ વિથ ક્યોરિંગ પાણી પણ છાંટવાનું. એવું નહીં કે ભીંત બનાવી દીધી પતી ગયું. આજે ભીંત બનાવી છે તમે બ્રિક મેસનરી કરી કાલથી એની પર પાણી પણ છાંટવાનું વિથ ક્યોરિંગ એક્સેટ્રા ઓલ કમ્પ્લીટેડ. રાઈટ, તો આ બધું છે. તો હવે અહીંયા ચાલુ કરીશું કેવી રીતના. ધ્યાનથી જોજો, ફર્સ્ટ બ્રિક મેસનરીનું જે થિકનેસ છે કેટલી છે, 70 સેન્ટીમીટર, એના પછી 60, પછી 50. તો ફર્સ્ટ હું લઈશ ફોર 70 સેન્ટીમીટર થીક વોલ. તો વોલની થિકનેસ કેટલી છે, 70 સેન્ટીમીટર. આના માટે હું ફાઇન્ડ કરીશ નેટ સેન્ટર લાઇન લેન્થ નીલ. નેટ સેન્ટર લાઇન લેન્થ 55.5 - 1/2 × 4 × વોલ થિકનેસ કેટલી થઈ ગઈ, 70 સેન્ટીમીટર, એટલે 0.70. નીલ કેટલો આવે છે આન્સર? નીલ બધી જ વોલ ની લેન્થ આવી ગઈ. વિડ્થ તો એ તો છે જ ને 70 સેન્ટીમીટર, આ વિડ્થ જ તો છે. તો વિડ્થ કેટલી, 0.70. ડેપ્થ કેટલી ડેપ્થ માં છે, 0.3 માં. એ તો આપણે અહીંયા સેક્શનમાં મને ખબર જ છે. આવી રહ્યો છો, 70 સેન્ટીમીટર છે એટલે અહીંયાથી આટલી ડેપ્થ. તો અહીંયાથી આટલી ડેપ્થ કોની, તો કે અહીંયા ઉપર લખ્યું છે એટલે બધી જ આપણે તો ડેપ્થ બધી 30-30 સેન્ટીમીટર છે. એટલે ખાલી જ્યાં સુધી 30 સેન્ટીમીટરની વોલ થિકનેસ, સોરી 40 સેન્ટીમીટરની વોલ થિકનેસ ના આવે ત્યાં સુધી બધું 30 સેન્ટીમીટર છે એટલું સમજી લેવાનું. ઓકે, તો 0.3 થઈ જશે. આને હું મલ્ટીપ્લાય કરીશ તો ક્વોન્ટિટી કંઈક મળશે 54.1 × 0.7 × 0.3 × 1, 11.36 mq. ક્વોન્ટિટી 11.36 mq. હવે આ બધી કહું તો કે ના, હજુ તો આ 70 સેન્ટીમીટર છે. એવું તો 60, 50, 40 એવું બધું આવશે. ત્યાં સુધી બધું અહીંયા લખવાનું છેક, છેલ્લે ક્વોન્ટિટી અહીંયા ટોટલ કરીને લખવાનું, ટોટલ ક્વોન્ટિટીમાં. રાઈટ, એનો મતલબ સિરિયલ નંબર, એક સિરિયલ નંબર માટે એક જ ટોટલ ક્વોન્ટિટી હોય. સિરિયલ નંબર એક, સપોઝ સિરિયલ નંબર 3 છે તો એની ટોટલ ક્વોન્ટિટી એક જ આવે, એટલે ટોટલ જે આવે એક જ હશે, એક જ વેલ્યુ કોઈ બી વાર. હા, એની ક્વોન્ટિટી 50 હોય પણ ટોટલ ક્વોન્ટિટી એક જ હોય. ઓકે, તો સેમ વે જેવું 70 સેન્ટીમીટર માટે કર્યું છે એવું આપણે ફરી કરીશું ફોર નંબર 2. તો 70 પછી લઈએ છે ફોર 60 સેન્ટીમીટર થીક વોલ.
60 सेंटीमीटर ની વોલ થિકનેસ તો એના માટે ફરીથી નેટ સેન્ટર લાઈન લેન્થ ફાઇન્ડ કરીશું નેટ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટોટલ સેન્ટર લાઈન લેન્થ કેટલું 55.5 માઈનસ હાફ ઇનટુ 4 ઇનટુ 0.7 ની જગ્યાએ હવે કોણ આવશે 0.6 ओके आ करो केटलो आवे छे नील तारे मने आंसर कहेवानो छे मानो चेक कर तो आवे छे बराबर 54.3 सर ओके तो लेंथ 54.3 विड्थ तो विड्थ 60 सेंटीमीटर छे એટલે 0.60 આવશે એટલે 0.60 ડેપ્થ તો ફરીથી કહીશું 0.30 છે ચારે ચાર ને મલ્ટીપ્લાય કરીશું તો 54.3 ઇનટુ 0.6 ઇનટુ 0.3 9.774 એટલે અહીંયા લખીશ 9.77 m³ ओके કોઈને ના ખબર પડી હોય અહીંયા સુધી તો પૂછી શકે છે હેલો સર આ 70 ને 60 સેન્ટીમીટર લીધું સર હા એસરા અંદર આપેલું છે કે આ ગણતરી કરી લીધું સેક્શનમાં આપેલું છે જુઓ આ સેક્શન જે છે ને અહીંયા જો અહીંયા લખેલું છે છે 70 સેન્ટીમીટર હા સર હા સર એવી રીતે 60 હવે કયું આવે છે 50 અને એના પછી 40 બરાબર તો હવે હું લઈશ કયું 50 પણ આ પણ કાઢી નાખીશ હું અહીંયાથી જગ્યા જોઈશ ને માથે એટલે ओके तो हवे लईशुं सीरियल नंबर तो 3 જ છે પણ 0.6 ની જગ્યાએ હવે થિકનેસ ચેન્જ થઈ જશે અને થિકનેસ થઈ જાય છે 0.5 મીટર થીક વોલ 0.5 મીટર થીક વોલ એટલે મારે નેટ સેન્ટર લાઈન લેન્થ ફરીથી ફાઇન્ડ કરવાની એટલે નેટ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેન્ટર લાઈન લેન્થ તો છે 55.5 माइनस हाफ इनटू 4 इनटू 0.5 बे दो चार ने पांच दो दस એટલે આ થઈ જશે 54.5 મીટર માનો ચેક કરી લેજે બરાબર છે ઓકે તો નંબર 1 લેન્થ જે અહીંયા આવી છે તે મે લખી છે વિડ્થ 0.5 મીટર છે તે લખી અને ડેપ્થ કેટલી છે 0.3 મીટર એ આપણને ખબર છે જોયેલું છે એટલા માટે હા બાકી કંઈ જોઈ લેવું 50 સેન્ટીમીટર છે તો અહીંયાથી લઈને આટલી ડેપ્થ થઈ જશે એની તો આટલી ડેપ્થ કેટલી છે 30 સેન્ટીમીટર છે તો એ લખ્યું 0.3 અને મલ્ટીપ્લાય કરીશું 54.5 ઇનટુ 0.5 ઇનટુ 0.3 8.175 આવો મારો આન્સર આવે છે 8.175 એમક્યુ રાઈટ નેક્સ્ટ છે કોઈ ડાઉટ હોય તો પૂછતા જજો નેક્સ્ટ છે 0.4 મીટર થીક વોલ 0.4 મીટર થીક વોલ એમાં ફરીથી નેટ સેન્ટર લાઈન લેન્થ નેટ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટોટલ સેન્ટર લાઈન લેન્થ 55.5 માઈનસ હાફ ઇનટુ 4 ઇનટુ 0.4 બે દુ 4 અને 4 દુ 8 0.8 માઈનસ થઈ જશે 55.5 માઈનસ 0.8 54.7 વેરીફાય કરો આન્સર બરાબર છે નંબર માં 1 લેન્થ 54.7 વિડ્થ કેટલી તો કે 0.4 જેટલી એટલે 0.4 ડેપ્થ ડેપ્થ કેટલી છે હવે એ ગણતરી કરવી પડશે કેલ્ક્યુલેટ કરવી પડશે તો જુઓ 40 સેન્ટીમીટર ની આ વોલ સોરી 40 સેન્ટીમીટર ની આ વોલ થિકનેસ અહીંયાથી લઈને આટલું તો 30 સેન્ટીમીટર છે જ એના પછી અહીંયાથી આટલું 60 સેન્ટીમીટર પણ એ 60 સેન્ટીમીટર નો આ જે એરો છે તે અહીંયા છે તો એમાંથી આ 5 સેન્ટીમીટર ડીપીસી માઈનસ કરવું પડશે
राइट એટલે 30 + 60 - 5 સેન્ટીમીટર એટલે ડેપ્થ કેટલી થઈ જશે તો કે ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 30 + 60 - 5 તો આ કેટલું થઈ જશે 60 ને 30 90 90 - 5 એટલે 85 સેન્ટીમીટર ધેરફોર મીટર કેટલા થઈ જશે 0.85 એટલે ડેપ્થ થઈ 0.85 નીલ ખબર પડી હા સર દ્રષ્ટિ માનવ ग्राउंड लेवल सुधी ना ऊपर पण जवू पड़े मैं अहीं प्लेन्थ लेवल लख्यु तो आगळ आपणे जे लख्यु तो एमां लख्यु तो प्लेन्थ लेवल एवुं हां सर हां तो मारे प्लेन्थ लेवल मने जो ए लोकोए ग्राउंड नतुं लख्यु જો ખાલી મને અપ ટુ ગ્રાઉન્ડ લેવલ કીધું હોય તો અહીંયા 0.3 જ લખાય તે વખતે આટલો ચેન્જ થાય 0.85 જગ્યાએ 0.3 થઈ જાય ડેપ ખ્યાલ આવ્યો નીલ ટોટલ 90 થયા પણ આમાં 90 માં આ ડીપીસી છે 5 સેન્ટીમીટર નો એટલે ડીપીસી 5 સેન્ટીમીટર નું માઇનસ કરવું એટલે મને આન્સર કેટલો મળ્યો તો કે 85 સેન્ટીમીટર એટલે 0.85 મીટર આવ્યું ડન હવે બધું જ આઈ થિંક પતી ગયું આપણે પ્લિન્થ લેવલ સુધી પણ આવી ગયા છે તો હું શું કરીશ પહેલા ખાલી અને ખાલી અહીંયા ટોટલ કરીશ ઓકે તો આપણે આની પહેલા 0.6 અને 0.7 ની પણ કેલ્ક્યુલેટ કરેલું છે તો એનો આન્સર કઈક આવ્યો તો મારી પાસે 9.77 બધાનું એડિશન કરવાનું છે પ્લસ 11.36 प्लस आज आयु छे 8.175 प्लस 18.598 એટલે ટોટલ આયુ છે 47.90 એમક્યુ આમ તો જો ટોટલ ક્વોન્ટિટી અહીં લખવું હોય તો એ ચાલે પણ બીજી વસ્તુ કે અહીંયા જે છે આ પગથિયા છે આ સ્ટેપ્સ પણ પ્લિન્થ લેવલની હાઈટ સુધીમાં જ ગણાઈ જાય એટલે મારે આ સ્ટેપ્સ ને અહીંયા કેલ્ક્યુલેટ કરવાના એટલે એ કેલ્ક્યુલેટ થયા પછી અહીંયા ટોટલ ક્વોન્ટિટી લખાય તો એ જ વસ્તુ હું અહીંયા કેલ્ક્યુલેટ કરીશ સ્ટેપ્સ અહીંયાથી એક પગથિયું આવી રીતનું છે બીજું આમ છે અને ત્રીજું કંઈક આમ છે રાઈટ આટલું તો બધાને ખબર જ છે એટલે આના હું ત્રણ પાર્ટ કરી દઉં છું અહીંયાથી આટલું આમ પાર્ટ 1 2 3 વર્ટિકલ જે છે તે 15 સેન્ટીમીટર છે અને જે હોરિઝોન્ટલ છે તે 30 સેન્ટીમીટર તો હું અહીંયા લખું છું ફોર સ્ટેપ્સ બ્રિક મેસનરી ફોર સ્ટેપ્સ એમાં પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 છે ખાસ કંઈ જ નહીં પણ ભૂલી જાય છે ઘણા લોકો તો પાર્ટ 1 આવા તો એક જ પગથિયા છે ને એક જ પગથિયા છે લેન્થ કેટલી તો કે આ પગથિયાની લેન્થ કેટલી તો કે સર દોરડી જેટલી અહીંયા ઉપર મને આપેલું જ છે જો દોરડીની સાઈઝ જેટલી જ પગથિયાની લેન્થ છે અને ડોર ડી ની સાઈઝ કેટલી છે 1.2 મીટર આયરો 1.2 મીટર તો હું અહીંયા લખી દઈશ લેન્થ કેટલી 1.2 એ તો બધા માટે કોમન થઈ જ ગઈ છે હવે વિડ્થ કેટલી તો 1.2 ની લેન્થ અને આ એક પગથિયું વિડ્થ કેટલી 0.3 જેટલી અહીંયાથી આમ જાય એટલે 0.3 એવી રીતે બીજા પગથિયાની વિડ્થ પણ 0.3 જ છે એવી રીતના ત્રીજા પગથિયાની વિડ્થ પણ 0.3 જ છે રાઈટ ડેપ્થ કેટલી તો કે ફર્સ્ટ પગથિયાની ડેપ્થ છે 15 સેન્ટીમીટર એટલે 0.15 સેકન્ડ માટે આ 15 તો હતું જ પ્લસ આ 15 એટલે 30 થયું એટલે 0.3 અને ત્રીજા માટે તો 30 તો હતું જ પ્લસ 0.15 એટલે 0.45 ના ખબર પડી હોય તો મને પૂછો ખબર પડી હોય તો કેલ્ક્યુલેટ કરીશ હું 1 × 1.2 × 0.3 × 0.15 એ 0.054 એ આન્સર આવ્યો 0.054 એમક્યુ એના પછી સેકન્ડ છે 1 × 1.2 × 0.3 × 0.3
એટલે 0.108 એટલે 0.11 mq અને ત્રીજું છે 1.2 એટલે 1 ઇન્ટુ 1.2 ઇન્ટુ 0.3 ઇન્ટુ 0.45 એટલે 0.162 mq રાઈટ. તો હવે મારે જે કરવાનું આ બધાનું ટોટલ કરવાનું. હવે તો કોઈ બ્રિક મેસનરી બાકી રહી નથી તો બધાનું ટોટલ એટલે આ તો હતું જ કરેલું જ હતું 47.90 એની અંદર એડ કરો 47.90 પ્લસ 0.054 પ્લસ 0.11 પ્લસ 0.162 એટલે 48.226 એટલે 48.23 mq. અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને પૂછી શકો છો કોઈ ડાઉટ હોય તો પણ. નીલ ક્લિયર છે? હા સર. દ્રષ્ટિ માનવ?